જામનગરમાં બાળકોની તસ્કરી કરતી હોવાની આશંકાએ મહિલાઓના લોકોએ લમદારી આશાપુરા ખડકી નજીક ચાર મહિલાઓ શંકાસ્પદ જણાતા લોકોના ટોળા થયા એકત્રિત. ચાર મહિલાઓ પર લોકોનું ટોળું વિફરતા એક મહિલા નાસી છૂટી. ત્રણ મહિલાઓને સ્થાનિક લોકોએ ચખાડ્યો મેથી પાક. જામનગર શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતી રાજકોટની ત્રણ મહિલાને લોકોએ બાળકોને ઉપાડતી ગેંગ સમજીને ઢીમી નાખી હતી અને લોહીલુહાણ કરી દીધી હતી. એક મહિલા નાસી છૂટી હતી. પોલીસે ત્રણેય મહિલાની પ્રાથમિક સારવાર બાદ મોડી રાત સુધી પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આજ સવાર સુધી આ મહિલાઓ બાળકોને ઉઠાવવાની પ્રવૃત્તિમાં સામેલ હોવાની વાતને સમર્થન મળ્યું ન હતું. જામનગર શહેરના મોટા આશાપુરા મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં બાળકોને ઉપાડી જતી એક ગેંગ આવી હોવાની ચર્ચાથી લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને ચાર મહિલા ઉપર હુમલો કર્યો હતો અને મહિલા પુરુષોએ ટીબી નાખી હતી અને આડેધડ માર મારીને માથામાંથી લોહી કાઢી નાખ્યા હતા. આ દરમિયાન એક મહિલા નાસી છૂટી હતી, જેથી ગિરનાયેલા ટોળાએ મહિલાઓને બેરહેમીથી માર માર્યો હતો. બાદમાં પોલીસને જાણ કરતાં પોલીસે ત્રણેય મહિલાઓને જીપમાં બેસાડીને હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ત્રણેય મહિલાઓને મોડી રાત સુધી પૂછપરછ કરી હતી, જેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે તે રાજકોટથી જામનગર જેલમાં રહેલા સંબંધીને મળવા આવ્યા હતા અને ભાડાના પૈસા ન હોવાથી તે ભિક્ષાવૃત્તિ કરતા હોવાનું જણાવ્યા આવ્યું હતું. પરંતુ પોલીસ ગંભીરતાને ધ્યાને લઈને મોડી રાત સુધી પૂછપરછ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલાઓ બાળકોના અપહરણની પ્રવૃત્તિમાં સામેલ હોવાની વાતને સમર્થન મળ્યું ન હતું. ગઈકાલની ઘટનામાં લોકોના મારથી ઈજા પામેલ મહિલાને જીજી હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક મહિનાઓ પહેલાં પણ આ જ વિસ્તારમાં મહિલાઓને ગેંગ ઉતર્યાની અફવા ઉડી હતી અને ત્યારે પણ બે મહિલાઓને લોકોએ પકડીને મેથીપાક ચખાડી પોલીસને સુપરત કરી હતી, પરંતુ તે ઘટનામાં પણ બાળકોના અપહરણની વાતને સમર્થન મળ્યું ન હતું. આમ ફરી વખત આવી ઘટના બનતા શહેરમાં ચર્ચા જાગી છે. ખરેખર બાળકોના અપહરણ માટે મહિલાઓની કોઈ ગેંગ સક્રિય છે કે કેમ, કે પછી કોઈ જાણે જોઈને ટિકર કરી રહ્યું છે, તે અંગે પોલીસ વધુ તપાસ કરવાની જરૂર છે. હર્ષલ ખંદેડિયા, ચડે.